खेड़ावाड़ी म्युनिसिपल स्लम क्वार्टर्स रहीशों ने 60 वर्ष बाद रीडेवलपमेंट पॉलिसी अंतर्गत मकानों मळवा जई रह्या छे अने तेनी शुरुआत भाग रूपे आज अमरेवाड़ी 672 थी वधु अपने स्लम क्वार्टर्स रहीशों ने अपने भाड़ाना चेको वितरण कराई रही छे। आगामी टूंक समय में अपने मान्यता प्राप्त बिल्डर के जेने टेन्डर मळ्युं छे ने मंजूर थयुं छे ते आ विशाळ बांधकामनी मकानोनी श्रेणी धरावता आलिशान मकानो बनावशे अने वधु जग्या अने वधु मोकळाશવાળી જગ્યા સાથેના આપણે આ રહીશોને જ્યારે મકાન મળશે ત્યારે જર્જરિત થઈ ગયેલા અને ખૂબ જ જોખમી બની ચૂકેલા આ મકાનોનો ભય તેઓને જરૂર દૂર થશે। આપણી સાથે નગરસેવક અને સ્થાનિક રહીશો છે કે જેઓ આજે ભાડાના ચેક મેળવી અને પોતાના સપનાનું ઘર ઝડપથી તેઓને મળે તે માટેના ભાગરૂપે આજે ચેક સ્વીકારવા આવ્યા છે। બિલકુલ, આપ સૌ સૌપ્રથમ તો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ હું આભાર માનું છું કે ભૂતકાળમાં જ્યારે જ્યારે અમારા પ્રશ્નોની હતા ત્યારે તમે એને વાચા આપી છે અને એના ફળ સ્વરૂપે આજે આપ જોઈ રહ્યા છો કે કુશાભાઈ ઠાકરે હોલમાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા સન્માનીય મેયરશ્રી, અમારા ધારાસભ્યશ્રી જગદીશભાઈ પટેલ, શ્રેણી કમિટીના ચેરમેન, સર્વ આગેવાનો સહિત અને અમે સર્વ કાઉન્સિલરની હાજરીમાં ચેકનું વિતરણનું કાર્યક્રમ ચાલુ કર્યો છે અને 2600 અંતર્ગત પોલિસી હેઠળ આવનારા દિવસોમાં મારા 672 ક્વાર્ટર્સના અંદાજે 7-4000 લોકો છે એ બધાને જૂના જર્જરિત મકાનની સામે રાજ્ય સરકારની પોલિસી હેઠળ સારા નવા મકાનો મળશે અને એમાં હું મારી કમિટી અને મારા 672 મકાનોના સર્વ નાગરિકોનો હું અત્યાર સુધી જે ખભે ખભા મિલાવીને હાજરી આપીને મદદરૂપ થયા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। હર્ષની લાગણી અનુભવું છું અને એ સાથે ફરી વાર કે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાજર સત્તાધીશો, ધારાસભ્ય અને આ બધાનો હું તહે દિલથી પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરું છું અને 672 મકાનના જે ધારકો છે એ મકાનો જે 60 વર્ષ જૂના છે જે જર્જરિત અને ભયજનક થઈ ગયા હતા હવે જે એ જોખમ રહ્યું એ હવે અમારું ટૂંક સમયમાં દૂર થવાનું છે અને 2 વર્ષની અંદર અમને જે પાકા મકાનો અને જે 36 ચોરસ વાળથી વધારેનું એ બાંધકામ મળવાનું છે, આ જે 0 BHK હતું એ 1 BHK મકાન મળશે, એની સાથે હું ખૂબ જ 672 મકાન વતી લાગણી અનુભવું છું અને સરકાર વધારે વધારે જે જર્જરિત મકાનો છે ત્યાં આવા રીડેવલપમેન્ટના કામો કરે એવી હું દિલથી આશા રાખું છું। લાભાર્થીઓ એમની જવાબદારી પૂરી કરી મકાનનો ખર્ચો વહેલી તકે આપી દે છે, બિલ્ડર એની જવાબદારી નિષ્ઠા પ્રમાણે થતી સારા બાંધકામ વાળા મકાન મળે અને વહેલાસર અમને ખર્ચો મળે એ જ અમારી લાગણી અને માંગણી છે। બીજા કેટલાક રહી મનીષભાઈ 42,000 નો ચેક છે મારો, 6 મહિનાનો ચેક છે મારો, અને એકદમ ખડકલા થઈ ગયું છે, સરકારી માની એક વિનંતી છે જેટલી જલ્દી હોય તેટલી જલ્દી બનાવ્યા, ટોટલ અમે 4 ભાઈઓ છે, 4 3 મહિનાના લગ્ન થઈ ગયા છે ઘરનું મકાન લગભગ 60 વર્ષ જૂના આ જર્જરિત મકાનો હતા, ગુજરાત રાજ્યની આવતી પબ્લિક રીડેવલપમેન્ટ પોલિસી 2016 અંતર્ગત આ મકાનો રીડેવલપમેન્ટ કરી સ્થાનિક રહીશોને ભયમુક્ત વાતાવરણ અને ભયના ઓથાર નીચે એ લોકો રહેતા હતા, હવે નિશ્ચિતપણે સમય મર્યાદામાં સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેવલપર સ્થાનિક રહીશોના હિત જોતા અને હિતને ધ્યાનમાં લઈ એમને સોંપેલું કાર્ય પરિપૂર્ણ કરે જેથી કરીને 672 મકાન ધારકોને આનો લાભ મળે, ભવિષ્યમાં હવે
આ જે ડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત જે કંઈ નીતિ નિયમ છે એ યોગ્યપણે તેનું પાલન થાય અને રહીશો ખૂબ સુખ શાંતિથી નવા મકાનમાં જઈ પોતાનું જીવન ગુજારે અને બાળકોના ભવિષ્ય માટે નિશ્ચિંત થઈ જાય તે માટે સત્તાધીશ કોર્પોરેટરો ધારાસભ્યશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા જે અથાગ પ્રયત્ન કરી આ રીડેવલપમેન્ટ પ્રોસિજરને આગળ ધપાવવામાં અને પરિપૂર્ણ કરવા માટે જે મહત્વનું યોગદાન આપે છે તે બદલ સ્થાનિક રહીશ તરીકે હું તેઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નીતિ નિયમો બિલ્ડર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમે 2 વર્ષની અંદર પાકું મકાન બાંધીને આપી દેવાનું છે, તેમજ શરૂઆતમાં 6 મહિના સુધીનું ભાડું આપશું 43,000 રૂપિયા, એ પછી 6 મહિના પછી દરેક લાભાર્થીના ખાતાની અંદર 7,000 રૂપિયા ખાતામાં ભાડા જમા થતા રહેશે. બીજું કે 1 BHK જે હાલની સ્થિતિ છે એના કરતાં 40% પ્લસ ઉમેરી એટલે મોટું બાંધકામ કરીને આપશે એવું કેન્દ્ર દ્વારા અને સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. કેવી લાગણી અનુભવ છો વર્ષો પછી તમે આ સારા મકાનમાં રહેવા મળશે? ઘણી ખુશ છું અને મારા જે મેં 1 થી 26 નંબરના જે લાભાર્થીઓના ચહેરા પર મેં ખુશી જોઈ છે આવી ક્યારેય નથી જોઈ. અત્યારે જે હાલત છે મકાનની, ક્યારે કયું મકાન પડી જાય એ કોઈ નક્કી નથી. એના કરતાં જો અત્યારથી સરકારી અમારા ધારાસભ્ય અહીંના સ્થાનિક કોર્પોરેટરો તેમજ અમારા સ્લમ કોર્ટર્સના કમિટી મેમ્બરો બધા ભેગા મળી જે મહેનત અને કરી છે એ બધા ખરેખર બધાનો હું આભાર માનું છું. આ હતા સ્થાનિક રહીશો અને એકાદ સપ્તાહ બાદ ફરીથી આ જગ્યા ઉપર નવા મકાનોનું બાંધકામ ખૂબ કેમેરામેન. પર્યાવરણની જાળવણી માટે પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવા માટે કોર્પોરેશનની મુખ્ય ટીમે નિર્ણય કર્યો છે. દર શુક્રવારે પોતે પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇલેક્ટ્રિક 2 વ્હીકલ કે ઇલેક્ટ્રિક 4 વ્હીકલ લઈને પોતે પોતાના કાર્યક્રમના કાર્યસ્થળ ઉપર જશે. દરેક જગ્યાએ દરેક શુક્રવારે આવનાર દરેક શુક્રવારે પોતાના ઘરેથી શરૂઆત કરે ત્યાં સુધી ઘરેથી જાય પરત ત્યાં સુધી પોતે ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા ઇલેક્ટ્રિક 2 વ્હીલર અથવા ઇલેક્ટ્રિક સામૂહિક બસનો ઉપયોગ કરવો કે જેથી કરીને પ્રદૂષણ મુક્ત બનાવવાના જે અમદાવાદ શહેરનો છે એના ભાગરૂપે આપણે આ શરૂઆત કરીશું. તો અમદાવાદની સૌ જનતા ધીરે ધીરે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરતા થાય અને આ ડીઝલનું પ્રદૂષણ મુક્ત અમદાવાદ બને એ માટેનો એક ભાગ છે. બિલકુલ નીતિશભાઈ, આની પહેલા કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો આપી ત્યારે ઉપયોગ કર્યો છે કે અને તેની સાથે ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો તે પણ કેવી રીતે ઉપયોગમાં લેવાતી હોય પેટ્રોલ ડીઝલની કાર? જ્યારે પેટ્રોલ ડીઝલની કારનું પોલ્યુશન ખૂબ મોટા પ્રમાણમાં હોય છે આપણા ત્યાં બધા જ વિચારી શકીએ છીએ કે આ દિવસમાં આવનાર દિવસમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થાય અને પોલ્યુશન મુક્ત બને એ માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરું જ છું, અવારનવાર 10 ની મુસાફરી કરીએ છીએ અને એ રીતે નથી કરતા. આ જે નિર્ણય કરવામાં આવ્યો છે માન્ય મેયરશ્રીના અધ્યક્ષના મેયરથી લઈ કમિશનરથી લઈ ડેપ્યુટી મેયર અમે મુખ્ય 5 લોકો દર શુક્રવારે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ. વિહોણાને આવાસ વિકાસ સાથે જનસેવાનો મક્કમ નિર્ધાર. આપણું અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસને અવરોધતી ઝૂંપડપટ્ટી દૂર થાય, અમદાવાદની પ્રગતિ વધુ તેજ થાય તે હેતુને ધ્યાને રાખી અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો. AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા જનસેવા અને વિકાસ બંને સિદ્ધ થાય તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઘર મળી રહે, તેઓના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઊભી કરી શકાય તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો. AMCના હદ વિસ્તારમાં TP સ્કીમ અંતર્ગત મળતા પ્લોટ પૈકી ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં મકાનો બનાવવામાં આવે છે.
28 ચોરસ મીટરના આ મકાનો વિવિધ સુવિધાથી પરિપૂર્ણ હોય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 23,000થી વધુ આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ નવા મકાનોની નિર્માણ પ્રક્રિયા પણ ચાલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવ નિર્માણ પામનાર અને જેનો ડ્રો નથી થયો તેવી આવાસ યોજનામાં 10%થી 20% સુધીના આવાસોને ઝૂંપડપટ્ટી વિસ્તારના નાગરિકો માટે ખાલી રાખવામાં આવશે, જેથી તેઓની સ્થળાંતરની પ્રક્રિયામાં અગવડતા નહીં ઉદ્ભવે, વિકાસની ગતિમાં ઝૂંપડાને કારણે અડચણો ઊભી નહીં થાય, તેમજ કાર્યમાં થતા વિલંબને કારણે વધતા ખર્ચને પણ અટકાવી શકાય. ઘરના ઘર સાથે વિકાસનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.